नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात विज्ञान विषय में पाठ चार के जेनो आप अभ्यास कर गया तेना विषे थोड़ी माहिती टूंक में अँ आपेली है तेनो अभ्यास करिए। पदार्थ केटला प्रमाण में गरम है ते जाणवा माटे आपणा शरीरनो स्पर्श हमेशा आधारभूत के प्रमाणभूत गणी शकाय नहीं, एटले के कोई पदार्थ ने स्पर्श करता आपणे जाणी शकता नथी कि पदार्थ केटलो गरम छे के केटलो ठंडो छे। एना माटे आपणे लेबोरेटरी थर्मोमीटरनो उपयोग करवो जरूरी छे। पदार्थना गरमपणानी मात्रा ए तापमान नामनी राशि द्वारा नक्की करवामां आवे छे। एटले के केटलो गरम छे एनुं जे आंक छे ई तापमानमां दर्शाववामां आवे छे। तापमान मापवा थर्मोमीटर नामनुं साधन वपराय छे। आपणा शरीरनो तापमान मापवा माटे क्लिनिकल थर्मोमीटर वपराय छे। तेमां स्केलनुं अंकन 35 अंश सेल्सियसथी 42 अंश सेल्सियस સુધીનું હોય છે। બીજા ઉપયોગ માટે એટલે કે બીજા કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન કેટલું છે એ જાણવા માટે આપણે લેબોરેટરી થર્મોમીટર વાપરીએ છીએ અને તેના પર સ્કેલનું અંકન એ ઓછા 10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ જેટલું હોય છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે। પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય છે। વળી પરસ્પર સંપર્કમાં રહેલા પદાર્થો પૈકી વધુ તાપમાનવાળા પદાર્થથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ ઉષ્મા વહે છે। એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઉષ્મા વહનના ત્રણ પ્રકાર છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। સામાન્ય રીતે ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા પ્રવાહી તથા વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની પ્રક્રિયા દ્વારા થાય છે। જ્યારે ઉષ્મીય વિકિરણની ઘટનામાં કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી। જે દ્રવ્યો ઉષ્માનું સહેલાઈથી વહન કરે છે તેને ઉષ્માના સુવાહકો કહે છે। જે દ્રવ્યો ઉષ્માને સહેલાઈથી પસાર થવા દેતા નથી તેને ઉષ્માના અવાહકો કહે છે। ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો કરતાં ઉષ્મીય વિકિરણનું શોષણ વધુ કરે છે। આથી ઉનાળાની ઋતુમાં આપણે હળવા રંગના વસ્ત્રો આરામદાયક લાગે છે। ઉનાળાના જ્યારે ઋતુમાં બહુ જ ગરમીનું પ્રમાણ હોય છે ત્યારે આપણે આછા રંગના વસ્ત્રો પહેરીએ કે જેથી આપણે શરીરની અંદર યોગ્ય રીતે ઉષ્માનું સંચરણ થતું નથી। ઊનના કપડાં શિયાળાની ઋતુમાં આપણા શરીરનું તાપમાન જાળવીને હૂંફ આપે છે, હૂંફ એટલે કે ગરમી આપે છે। આમ થવાનું કારણ ઉષ્માનું મંદ વાહક છે, વળી તેના રેશાઓમાં રહેલી હવા પણ ઉષ્માની મંદ વાહક હોય છે।